પણ આજે શંકરસિંહના દીકરા બીજેપીમાં પ્રવેશ કર્યો છે સાથે સાથે. કોંગ્રેસ તીતર બીતર છે, સંનિષ્ઠ લોકો પીઢી લોકો એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવીને એક પછી એક લોકો આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ જે ધારાસભ્ય હતા અને ઉત્તર ગુજરાતમાં એમનું ખૂબ સેવા છે, આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ભારતીય જનતા પાર્ટી એમને સહર્ષ આવકારી રહ્યા છે. ભાજપની શક્તિમાં વધારો થયો છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ વધુ શક્તિશાળી સાબિત થશે. ભાઈ એમનો પર્સનલ પ્રશ્ન છે એટલે મારે કઈ એમાં કેવું વ્યાજબી નથી. માની શકાય કે જે રીતે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા છે એની શરૂઆત ગુજરાતમાં, કોંગ્રેસ મુક્ત ભારત એ શબ્દ વ્યાજબી નથી, પરંતુ કોંગ્રેસ પરિવારવાદ અને જે પદ્ધતિથી કોંગ્રેસ ચાલે છે એમાં લોકોને નિરાશા ઊભી થઈ છે, અને એટલા માટે સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ તૂટતી આવે છે. માત્ર બે રાજ્યમાં કોંગ્રેસ આજે રાજ કરે છે, એટલે હું એમ માનું છું કે કોંગ્રેસના વળતા દિવસો છે. પણ કોંગ્રેસ એક તોડજોડની રાજનીતિ કરી રહી છે, આજ એની માનસિકતા દેખાતી હોય છે.